પણ મારા મનમાં એક વિચાર આવ્યો દોસ્તો, મારા મનમાં વિચાર એ આવ્યો કે ભાઈ મારું કામ શું છે? શું મારે મુખ્યમંત્રીના ઘરની સજાવટ કરવી એ મારું કામ છે? મુખ્યમંત્રીના ઘરની શોભા વધે મારે જોવાનું છે? મુખ્યમંત્રીના ઘરના ખૂણાઓમાં જાત જાતની ભાત ભાતની વસ્તુઓ મૂકીને મુખ્યમંત્રીના ઘરની શોભા વધારવી, એના માટે હું મુખ્યમંત્રી બન્યો છું? અને એક પળે મારા મનમાં વિચાર આવ્યો, ના, આ મારું કામ નથી. મારું કામ મુખ્યમંત્રીના ઘરની શોભા વધારવાનું નથી, મારું કામ ગુજરાતની શોભા વધારવાનું. અને જો ગુજરાતની શોભા વધારવી હોય તો, ગુજરાતને સુશોભિત કરવું હોય તો ઉત્તમમાં ઉત્તમ કોઈ ઘરેણું હોય તો એ ભણેલી ગણેલી દીકરી છે. અગર જો ગુજરાતની બધી દીકરીઓ ભણી હોય તો એનાથી મોટી ગુજરાતની કોઈ શોભા ના હોઈ શકે. અને એ જ પળે નક્કી કર્યું કે મને જે ભેટ સોગાદો મળે છે એ હું સરકારની તિજોરીમાં જમા કરાવી દઈશ. અને એ દિવસથી એ બધી ભેટ સોગાદો સરકારની તિજોરીમાં જમા થાય છે, સરકાર એની હરાજી કરે છે, અને હરાજી કરીને જે પૈસા આવે છે એ પૈસા કન્યા કેળવણી માટે વાપરવાનો મેં ઈચ્છા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ રૂપિયા શિક્ષણ મંત્રી નવો ઉમેરો કર્યો, મેં તો 18 કરોડ, હું તો એકવાર આપી દઉં છૂટો થઈ જઉં છું. 18 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એમાંથી આવી છે અને હું એ રૂપિયા દીકરીઓના શિક્ષણ માટે ખર્ચું છું. અને એના જ ભાગરૂપે જે દીકરીઓએ ગુણાત્મક રીતે સિદ્ધિ મેળવી છે એમના આજે 5-5 હજાર રૂપિયા પ્રોત્સાહક ઇનામ તરીકે મેં આજે આપ્યા છે. મનમાં એક ભાવ છે કે ગુજરાતની વિકાસ યાત્રામાં માતાઓ બહેનો ભાગીદાર બને. ગઈકાલ સુધી દીકરીઓ સાથેનો જે આપણો વ્યવહાર રહ્યો છે એમાં બદલ આવે. અગાઉ આમ માનતા હતા કે ભાઈ દીકરીને ભણાવવાની જરૂર શું, એને સાસરે જવાનું છે. હવે તો જરૂરિયાત છે કે દીકરીઓ ભણી ગણીને આગળ આવે અને સમગ્ર વિકાસનો આખો ભાર પોતાના ખભા પર ઉંચકી લે. આ સામર્થ્ય દીકરીઓમાં પડ્યું છે અને એ સામર્થ્યને મારે તાકાત આપવી છે. એ સમય હતો 10મા ધોરણ 12મા ધોરણના પરિણામો આવે તો 1 થી 10માં માંડ એકાદ દીકરીનો નંબર લાગતો હતો, માંડ એકાદ દીકરી હોય. અત્યારે આપણે 12મા ધોરણના પહેલા 10 જોઈએ, 10મા ધોરણના પહેલા 10 જોઈએ તો એમાં 8 કે 9 દીકરીઓ હોય છે, માંડ એકાદ દીકરો દેખાય છે. દીકરીઓને જો અવસર મળે તો દીકરાઓ કરતા પણ આગળ નીકળી જવાનું એમનામાં સામર્થ્ય પડ્યું છે, એ આપણે અનુભવીએ છીએ. જેમ કુટુંબની અંદર કોઈ સારો અવસર આપવાનો હોય અને કુટુંબ પોતે સારું કરવાની ઈચ્છા કરે છે, 2009માં દીકરી પરણાવવાની હોય પણ 2008માં જ કુટુંબના લોકો બધું સરખું કરવા માંડે, ભેગું કરવા માંડે, ઘરને સજાવવા માંડે. કેમ? તો ભાઈ 2009માં લગ્ન આવવાના છે. લગ્ન 2009માં આવવાના હોય પણ ઘરની સાજસજ્જા, ખરીદી, ઘરમાં કંઈ નવા સુધારા વધારા આ બધું 2 વર્ષ પહેલા મા બાપ શરૂ કરી દેતા હોય છે. અને એના કારણે જયારે અવસર આવે ત્યારે અવસર દીપી ઉઠતો હોય છે. ઘણીવાર કેટલાક લોકો એવા હોય કે પ્રસંગ આવે, ધુમાડા કરે ને વાત પૂરી કરે, પણ કેટલાક કુટુંબ એવા હોય કે પ્રસંગ આવે તેનો લાભ લઈને ઘરમાં ગાડી જૂની થઈ ગઈ હોય તે કાઢીને નવી ગાડી લાવે, ફ્રીજ ખરાબ થઈ ગયું હોય તો નવું ફ્રીજ લાવે, સાયકલ હવે જૂની થઈ ગઈ હોય અને સ્કૂટર લાવવાનો અવસર આવ્યો હોય તો સાયકલ છોડીને હવે સ્કૂટર લાવે, ઘર 3 રૂમનું હોય અને થોડી સગવડ હોય તો 4 રૂમ બનાવી દે, ઘરમાં દાગીના હોય તો થોડા 2 દાગીના નવા લાવે, કાયમી લાભ થાય એવી ચીજો બસાવે. લગ્ન શિયાળામાં હોય, ફ્રીજની જરૂર ન હોય અને છતાંય લગ્ન નિમિત્તે ફ્રીજ ખરીદી લે. એટલા માટે કે ભાઈ અવસર છે, અવસર નિમિત્તે ઘરમાં કાંઈક વસાવી લઈએ તો 5-7-10 વર્ષની નિરાશ થઈ જાય. આ સમજદાર કુટુંબ આ જ કરતું હોય
તો ભાઈઓ બહેનો, ગુજરાત પણ આપણું એક વિશાળ કુટુંબ છે. આપણે પણ સમજદારીથી કાંઈ કરીએ અને આપણે પણ ગુજરાતમાં એવું કાંઈક નવું સ્થાપી દઈએ, એવો નવી વ્યવસ્થાઓ ગોઠવી દઈએ કે જેના કારણે આવનારી પેઢીઓ સુધી આ સ્વર્ણિમ જયંતિ એક નિમિત્ત તરીકે વિકાસનું કારણ બની રહે. અને તેથી આ સંકલ્પ જ્યોત એક પ્રકારનો મંથનનો પ્રયાસ, સમગ્ર રાજ્યમાં એક મંથન કરવું છે મારે, પ્રત્યેક નાગરિકને મંથનમાં મારે જોડવો છે કે ગુજરાતની સ્વર્ણ જયંતિ કેવી રીતે ઉજવાય, ગુજરાતની સ્વર્ણિમ જયંતિમાં ગુજરાતમાં શું થાય, ગુજરાતની સ્વર્ણિમ જયંતિમાં મારું ગામ શું કરે, મારો સમાજ શું કરે, મારું કુટુંબ શું કરે, હું પોતે શું કરું, આના માટેનું એક મારે વાતાવરણ પ્રયાસ કરવું કરવું છે. અને તેના જ માટે આ સંકલ્પ જ્યોત રથ ગુજરાતના નગરોમાં અત્યારે ફરી રહ્યો છે. 140 જેટલા નગરોની યાત્રા કરીને લાખો લોકોના આશીર્વાદ લઈને આ સંકલ્પ જ્યોત રથ આજે ધાંગધ્રાની ધરતી પર આપણા આશીર્વાદ લેવા માટે આવ્યો છે. પહેલી મેના દિવસે નીકળ્યો હતો આ રથ, પહેલી મેના નીકળેલો આ રથ 140 જેટલા નગરોને પરિપૂર્ણ કરીને આજે ધાંગધ્રા આવ્યો છે અને અહીંથી આગળ જવાનો છે. અને પહેલી મે એ ગુજરાતનો સ્થાપના દિવસ હતો અને આપણે રથની શરૂઆત કરી હતી અમરેલીથી. અમરેલીથી એટલા માટે શરૂઆત નહોતી કરી કે એબીસીડી કરી એ પહેલો આવે એટલે અમરેલી હોય, એ પહેલો માટે અમરેલી ના. અમરેલી એટલા માટે કર્યો હતો કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીના હતા. અને જે દિવસે ગુજરાતનો જન્મ થયો એ દિવસે જીવરાજ મહેતાએ શપથ લીધા હશે, એમણે પણ ગુજરાત કેવું હોય, ભવ્ય હોય એના સપના જોયા હશે. બધી સરકારોએ કોઈ સપના જોયા હશે, બધા મુખ્યમંત્રીઓ કોઈ સપના જોયા હશે, કોઈ સાકાર કરી શક્યું હશે, કોઈને સાકાર કરવાનું અધૂરું રહ્યું હશે, પણ દરેકે કંઈક ને કંઈક કરવાનો પ્રયાસ કર્યો હશે. અને તેથી જયારે સંકલ્પ જ્યોત કાઢવાની વાત આવી ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે અમરેલીથી આરંભ કરીએ. અને અમરેલીથી આરંભ કરીએ કારણ ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીનું એક કાર્યક્ષેત્ર રહ્યું હતું, એમની જન્મભૂમિ કર્મભૂમિ રહી હતી અને ડોક્ટર જીવરાજ મહેતાના આશીર્વાદ લઈને નીકળી. ડોક્ટર જીવરાજ મહેતાનું ત્યાં બાવલું છે, બાવલા નીચે રથને ઉભો રાખ્યો. ડોક્ટર જીવરાજ મહેતાના બાવલાની સાક્ષીએ સંકલ્પનો એક વાતાવરણ નિર્માણ કર્યું અને એમના આશીર્વાદ લઈને યાત્રા નીકળી છે. ડોક્ટર જીવરાજ મહેતા ભાજપવાળા નહોતા, એ કોંગ્રેસના, પરંતુ સ્વર્ણિમ જયંતિ એ રાજકીય આટાપાટાનો કાર્યક્રમ નથી, રાજકીય ભેદભરમનો કાર્યક્રમ નથી. આ સ્વર્ણિમ જ્યોત યાત્રા, આ ગુજરાતની સ્વર્ણિમ જયંતિ એ 5.5 કરોડ ગુજરાતીઓનો સમગ્ર તયા બિન રાજકીય એક જબરદસ્ત મોટું આંદોલન છે, જે વિકાસની નવી સીમાઓને પાર કરવા માટે, વિકાસના ક્ષેત્રે નવી હરણફાર ભરવા માટે, વિકાસ માટે એક મજબૂત પ્લેટફોર્મ ઉભું કરવા માટે, વિકાસની યાત્રામાં 5.5 કરોડ ગુજરાતીઓને જોડવા માટે એક ભગીરથ પ્રયાસ. અને ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે સ્વર્ણિમ જયંતિ સંકલ્પ જ્યોત યાત્રા આપણે ત્યાં આવી છે. ભાઈઓ બહેનો, જીવનમાં સંકલ્પનું મહત્વ હોય છે. સંકલ્પ વગરની જિંદગી ક્યારે પ્રગતિ માટેની પ્રેરણા નથી આપતી, કરી છૂટવા માટેની હામ નથી આપતી, અને કશુંક કરવા માટે સહન કરવું હોય તો એના માટેની તૈયારી નથી હોતી. પણ એકવાર જો કમિટમેન્ટ હોય, સંકલ્પ હોય, તો વ્યક્તિ એના માટે બધું જ કરી છૂટતો હોય છે. અને એટલા માટે ગુજરાતમાં સંકલ્પનું વાતાવરણ ઉભું કરવું છે. ભાઈઓ બહેનો, મહાત્મા ગાંધીના જીવનમાં સંકલ્પ કર્યો હતો એમણે, જયારે સાબરમતી આશ્રમ છોડ્યો ત્યારે સંકલ્પ કર્યો હતો, હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ આઝાદી લીધા વિના પહેલા હું સાબરમતી આશ્રમમાં પાછો નહીં આવું. અને આ ભેગધારી મહાત્મા લંકોટી ભર નીકળી પડ્યા હતા અને આઝાદી પ્રાપ્ત કરી હતી, આ સંકલ્પની તાકાત.